મોરબીના માળા તાલુકાના 30 ગામના ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. પીવાના પાણી, ઘાસચારા અને પાક વીમાની માંગ સાથે ખેડૂતોએ આવેદનપત્ર પાઠવ્યું છે. ગત વર્ષનો પાક વીમો ન મળ્યો હોવાની ખેડૂતોની ફરિયાદ છે. સાથે ચાલુ વર્ષનો પાક નિષ્ફળ જતા ખેડૂતોની હાલત કફોડી બની છે. જામનગરના જાડિયા તાલુકાના 40 ગામના ખેડૂતોએ પાણી આપવા અને પાક વીમો આપવાની માંગ સાથે રેલી કાઢી હતી. આ રેલીમાં ધારાસભ્ય પ્રવીણ મુંચડિયા, વલ્લભભાઈ ધારવિયા સહિત જિલ્લા પંચાયતના સભ્યો જોડાયા હતા. આ રેલી બાદ ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. ખેડૂતોની માંગ છે કે જોડિયા તાલુકાને અસરગ્રસ્ત જાહેર કરવામાં આવે, અહીંના ખેડૂતોને પાક વીમો આપવામાં આવે અને અહીં રહેલા ખાલી ડેમને પાણીથી ભરવામાં આવે. ડીસા પાલિકાના વિપક્ષી સભ્યોએ યોજ્યા ધરણા. બોર્ડમાં કમિટીઓની રચના મુદ્દે ચીફ ઓફિસર બોર્ડ છોડી જતા રહેતા વિપક્ષી સભ્યોમાં નારાજગી વ્યાપી ગઈ છે, જેને લઈને તમામ વિપક્ષી સભ્યો ચીફ ઓફિસર આગળ ધરણા પર બેસી ગયા, જ્યાં વિપક્ષ દ્વારા પણ કમિટી પ્રમુખના નામ રજૂ કરવામાં આવ્યા છે. વિપક્ષી સભ્યોએ સંકલ્પ કર્યો છે કે કમિટીના નામ નહીં સ્વીકારાય ત્યાં સુધી ચીફ ઓફિસરને બહાર નીકળવા નહીં દેવાય. રોજગાર બંધ થતા પાટણના તમામ લારી ગલ્લા ધારકો આંદોલનના માર્ગે ચડ્યા છે, જ્યાં લારી ગલ્લા ધારકોએ આજે કલેક્ટર કચેરી ખાતે ધરણા યોજ્યા. લારી ગલ્લા ધારકોના આ આંદોલનમાં પાટણના ધારાસભ્ય પણ જોડાયા. વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની માંગ સાથે લારી ગલ્લા ધારકોએ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે પાટણમાં છેલ્લા 25 દિવસથી લારી ગલ્લાવાળાઓનો ધંધા રોજગાર બંધ છે. પાટણમાં લારી ગલ્લાવાળાઓના ધરણા દરમિયાન પોલીસ દમનનો વીડિયો સામે આવ્યો છે. શહેરના તમામ લારી ગલ્લાવાળાઓએ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ધરણા પર બેઠા હતા, ત્યારે શાકભાજીની લારીવાળા વેપારીઓ પર પોલીસે લાઠીઓ ફટકારી હોવાનો વીડિયો સામે આવ્યો છે, જેના પગલે લારી ગલ્લાવાળાઓમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. તો આ તરફ અમરેલીમાં એક ચોરની લોકોએ જાહેરમાં ધોલાઈ કરી નાખી. ઘટના અમરેલીના ઈશ્વરિયા ગામમાં બની, જેમાં ચોરીના ઈરાદે આવેલા એક શખ્સને લોકોએ પકડી પાડ્યો હતો અને ત્યારબાદ ટોળું એકઠું થઈ જતા લોકોના ટોળાએ મારી ચોરને ઢોર માર માર્યો હતો. જોકે આ ઘટના 2 દિવસ પહેલા બની હતી. હાલ તો સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને પોલીસે પણ આ વીડિયોના આધારે તપાસ હાથ ધરી છે. જામનગરમાં લિફ્ટે બાળકીનો ભોગ લઈ લીધો છે. ઘટના શહેરના પટેલ કોલોની વિસ્તારમાં બની છે, ત્યારે ત્યાં આવેલા એક અપાર્ટમેન્ટમાં લિફ્ટમાં એક 5 વર્ષની બાળકી ફસાઈ ગઈ હતી. આ બાળકીને બહાર કાઢવાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા, તેમ છતાં બાળકીને બચાવી ન શકાય. અમદાવાદનો નિકોલ વિસ્તાર હાલ નરકાગારમાં ફેરવાઈ ગયો છે. નિકોલના સુરભી રેસીડેન્સી ફ્લેટ પાસે ગટરના પાણી ઉભરાતા સમગ્ર વિસ્તાર ગંદકીથી ખદબદી રહ્યો છે, જેના કારણે લોકોને ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ પડી રહ્યું છે. સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ ગઈ છે. વારંવારની રજૂઆત કરવા છતાં ઉભરાતી ગટરોનું કોઈ નિવારણ નથી આવ્યું. ખેડા જિલ્લામાં અમદાવાદ સાથે જોડાયેલા હાઇવે પર ટેક્સટાઇલ ગૃહ અને સંખ્યાબંધ કંપની આવેલી છે, જેમાં મોટી સંખ્યામાં પરપ્રાંતીય મજૂરો પણ કામ કરે છે. ખેડાના કલેક્ટર અને ડીએસપી ઉદ્યોગ ગૃહના માલિક અને પરપ્રાંતીય કર્મચારીઓને રૂબરૂ મળી સુરક્ષાની હૈયાધારણા આપી. આ સાથે હુમલો કરનારા સંગઠનના પદાધિકારીઓને પણ બોલાવીને પોલીસે શાંત રાખવા માટે તાકીદ કરી છે, જેના પગલે ખેડા જિલ્લામાં શાંતિનો માહોલ છે. સાતસોથી 750 માણસો કામ કરે છે. બધા જ કારીગરો સેફ છે, કોઈ તકલીફ નથી. અમને જે સ્થિતિ આજે ઉદ્ભવી છે એમાં સરકારશ્રીનો, ડિસ્ટ્રિક્ટ કલેક્ટર સાહેબનો અને એસપી સાહેબનો પૂરેપૂરો સહકાર છે. બીજા જે કંઈ સામાજિક સંગઠનો છે એમને પણ આપણે એક ચેતવણી આપી દીધી છે કે આવી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિમાં એ લોકો ન જોડાય, અને જો જોડાશે તો પોલીસ દ્વારા એમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. એટલે અત્યારે જિલ્લામાં સંપૂર્ણપણે શાંતિ પ્રવૃત્તિ